નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ નવમાં આપણે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેનું પેપર તમારે ચાલીસ ગુણનું હશે અને એક કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું છે મિત્રો તમને અહીંયા ચાલીસે ચાલીસ ગુણના એમસીક્યુ પ્રકારના તમારા પ્રશ્નો આપેલા હશે અને એ તમારી જે મિત્રો ઓ એમ સીટ આપેલી હશે તેમાં લખવાના હશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એ સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ નવના તમામ વાર્ષિક પ્રશ્નપત્રનું સોલ્યુશન મોકલી શકીએ મિત્રો સૌ પ્રથમ પ્રશ્ન એક છે પ્રાણાયામમાં શ્વાસની બહાર નિષ્કાસન એટલે કે છોડવાની છોડવાની જે આપણે કરવાની ક્રિયા હોય છે

કટી ચક્રાસન કહેવામાં આવે છે ચોથું યોગાસનો કરવાથી શરીર કેવું બને છે તો લચીલું બને છે પાંચ અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો એને અપરિગ્રહ કહેવાય છઠ્ઠું છે કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની પહેલી સ્થિતિનું શરૂઆત કરવી જોઈએ તો મિત્રો હોમ મિત્રાય નમઃ સાત સૂર્ય નમસ્કારની છઠ્ઠી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે તો હાથ બળવા બળવાન બને છે આઠ સૂર્ય નમસ્કારની અગિયારમી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે મિત્રો સંતુલન શક્તિ વધે છે નવ સૂર્ય નમસ્કારની ચોથી સ્થિતિઓ કરવાથી કયો ફાયદો થાય છે તો છાતી મજબૂત બને છે દસ ક્યો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની આઠમી સ્થિતિ શરૂઆત કરવામાં આવે છે તો હો મરીય નમઃ તો અહીં આવશે બી અગિયાર ક્યુ આસન સાચી રીતે દસ મિનિટની સુધી કરવામાં આવે તો છ હસ્તાસન નીર દરેક આસન ક્યુઆસન કરવાથી શરીરના દરેક અંગને આરામ મળે છે તો આવશે જવાબ પદમાસન ચૌદ ક્યુ આસન ની સ્થિતિમાં કરવાનું હોય છે

અઢાર સતત રક્તસ્ત્રાવના ઈજા પામેલ અવયવને કોની સપાટીથી ઊંચે રાખવું જોઈએ તો હૃદયની ઓગણીસ સ્નાયુ તાણના દર્દીને દિવસમાં ત્રણ ચાર વખત કેટલી મિનિટ સુધી બરફ ઘસવો જોઈએ તો વીસ થી ત્રીસ મિનિટ સુધી હવે આગળ મિત્રો જોવાના છે વીસમો પ્રશ્ન છે મચકોડ આવે ત્યારે ઈજાગ્રસ્ત ભાગ પર શું ઘસવું જોઈએ તો બરફ ઘસવો જોઈએ એકવીસ ભારે કસરત કઈ છે તો મિત્રો અહીંયા જે ભારે કસરતની વાત કરીએ તો ઝાડથી સાયકલિંગ કરવું ઝડપથી સાયકલિંગ કરવું બરાબર ઝડપથી સાયકલિંગ કરીએ તો ભારે કસરત કહેવાય બાવીસમી છે લાંબા સમયની તાલીમથી અજારક શક્તિ લગભગ કેટલા ટકા જેટલી વધે છે તો આડત્રીસ ટકા જેટલો વધારો થાય છે ત્રીસમી છે કયા ખેલકૂદમાં હૃદયના ધબકારા સૌથી ઝડપી હોય છે તો ઝડપી ટૂંકી દોડની અંદર ચોવીસ બિન તાલીમ વ્યક્તિની કસરત દરમિયાન હદેના એક ધબકારાની લોહી ધબકારાનો લોહીનો જથ્થો કેટલા મિલી જેટલો હોય છે તો એકસો ને વીસ મિલી જેટલો હોય છે પચીસમું છે લોહીના નીચા દબાણને શું કહેવાય તો મિત્રો તેને ડીએસ્ટ્રોલિક કહેવામાં આવે છે છવ્વીસમું છે ગોળા ફેંકમાં અટકા અટક પાટિયાની ઊંચાઈ કેટલી હોય છે તો દસ સેમી જેટલી હોય છે છત્રીસમું છે ગોળા ફેંકમાં અટક અટક પાટિયાની લંબાઈ કેટલી હોય છે તો મિત્રો એની લંબાઈ ઊંચાઈ દસ સેમી અને લંબાઈ છે તે મિત્રો એક પોઈન્ટ પંદર મીટર જેટલી હોય છે અઠ્યાવીસમું છે ફેંકના વર્તુળનો વ્યાસ કેટલો હોય છે તો બે પોઈન્ટ એકસો પાંત્રીસ મીટર જેટલો હોય છે ઓગણત્રીસમું છે ડિસ્કોપટ પદ્ધતિમાં શરીરની કઈ ગતિ લઈને ગોળો ફેંકવામાં આવે છે તો મિત્રો આપણે ચક્રીય ગતિમાં ગોળો ફેંકવો જોઈએ જેથી કરીને વધારે જ સ્પીડમાં ગોળો વધારે અંતર સુધી પહોંચી શકે ત્રીસમું છે ગોળા ફેંકમાં ફેંક અને છૂટની ક્રિયા પછી ખેલાડી કયું કૌશલ્ય લે છે તો મિત્રો કયો કૌશલ્ય લેશે જવાબ આપો પગ પગ બદલ પગ બદલી અને ગોળ ફેંકવામાં આવે છે એકત્રીસમું છે ખોખોની સ્પર્ધા દરમિયાન અને ટુકડીની ચાર વારીનો સમય કેટલો હોય છે તો એમાં મિત્રો છત્રીસ મિનિટ સુધીનો હોય છે બત્રીસમું છે ખોખોની રમતમાં રમનાર ખેલાડીઓ ક્યાંથી મેદાનમાં પ્રવેશ કરે છે તો મિત્રો એક જ બાજુની હદરેખા પરથી તેઓ પસાર કરવાનું હોય છે મેદાનમાં પ્રવેશ કરતા હોય છે 33મો છે ખોખોની રમતમાં પ્રાતા ખૂટનો વ્યાસ કેટલા સેમી હોય છે તો મિત્રો એ 0 થી એ એ સુધીનો હોય છે અહીંયા એ ઓ હશે એ ઓ થી એ એ સુધીનો આ છે કઈ સાલમાં પુણેના દક્ષિણ જીમખાના એ ખોખોની રમતના નિયમો બનાવ્યા હતા તો એમાં મિત્રો આવશે એ જવાબ પાંત્રીસમું છે ખો ખોની રમતમાં જુનિયર ભીઓ ભાઈઓ અને બહેનો માટે બે વારી વચ્ચે વિરામનો સમય કેટલો હતો ત્રણ મિનિટ સુધીનો છત્રીસમું છે નીચેના પૈકી કઈ એક રમતને ઇંગ્લેન્ડ વિશ્વની આપી નથી તો ક્રિકેટ એ આપી નથી તો મિત્રો અહીંયા ભૂલ છે થોડીક આપી છે તો ઇંગ્લેન્ડ ક્રિકેટ છે બરાબર એ ઇંગ્લેન્ડે આપી છે બરાબર કઈ એક રમતને ઇંગ્લેન્ડે વિશ્વને આપી છે તો અહીંયા ક્રિકેટ આપી છે કારણ કે ક્રિકેટ છે એ ઇંગ્લેન્ડમાંથી આવેલી રમત છે અહીંયા નથી જગ્યાએ છે કરવાનું છે બરાબર ત્યાં સુધારી દેજો સાડત્રીસમું છે ક્રિકેટની રમતમાં બેટની લંબાઈ વધારે વધારે કેટલી હોય છે તો તેમ મિત્રો આવશે છન્નું પોઈન્ટ પાંચ સેમી આડત્રીસમું છે નીચેના કૌશલ્યમાંથી કેવું કૌશલ્ય બોલિંગ કરવાનું છે તો લેગ સ્પીન બોલિંગ મિત્રો કરવાની હોય છે ઓગણચાલીસમું છે વિકેટ તરફ આવતો દળો બેટ્સમેનના બેટને અટક્યા સિવાય તેના શરીર દ્વારા રોકાય ત્યારે બોલર કે અન્ય ફિલ્ડરો અપીલ કરે અને એમ્પાયરને લાગે કે બોલ સીધો સ્ટમ્પ પર જ જતો હતો તેવા સંજોગોમાં એમ્પાયર બેટ્સમેનને કેવો આઉટ જાહેર કરે છે મિત્રો એલબી ડબલ્યુ આઉટ કહે રહે છે અને ચાલીસમું છે ક્રિકેટની રમતમાં બોલિંગના મુખ્ય કેટલા વિભાગ હોય છે મિત્રો અહીંયા બોલિંગના અલગ અલગ પ્રકારના જે વિભાગો હોય છે એ આપણે લખવાના છે તો આશા રાખીએ છીએ મિત્રો આ પેપર તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તમારું પેપર છે એ પણ આ પ્રકારનું જે પીટીનું પેપર આવવાની શક્યતા છે તો મિત્રો આશા રાખીએ છીએ તમને ખૂબ જ વિડીયો આપણો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા અને ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ નવના તમામ વિષયના વાર્ષિક પ્રશ્નપત્રો છે એ મોકલી શકીએ મિત્રો વાર્ષિક પ્રશ્નપત્ર તમને જો જરૂર હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને ધોરણ નવ વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્ર ઉપર જઈને તમે તમામ પ્રશ્નપત્રોનું સોલ્યુશન જોઈ શકો છો તો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત